દર્શક મિત્રો તમારું સ્વાગત છે સુરતના સરથાણામાં આંગડિયા સર્વિસના કર્મચારીને રિવોલ્વર બતાવી હીરાના પાર્સલોના થેલાઓ પડાવ્યા પૈસા માટે જેલના મિત્ર સાથે મળી બનાવ્યો પ્લાન સુરતના સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગડિયા સર્વિસના કર્મચારીને રિવોલ્વર બતાવી આંગડિયા પેઢીના કરોડોની કિંમતના હીરાના પાર્સલોના થેલાઓની લૂંટ કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાંચ પૈકી એક આરોપી અગાઉ સુરતની જુદી જુદી ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકેની નોકરી કરી ચૂક્યો છે જેથી ટ્રાવેલ્સમાં થતી કિંમતી પાર્સલોની હેરાફેરીથી વાકેફ હતો અને પોતાને પૈસાની જરૂરિયાત હતી એટલે મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પોતાની ગેંગ બનાવી અગાઉ જેલમાં સાથે રહેનાર એક ઈસમ અને અન્ય બીજા ત્રણ ઇસમો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા વિસ્તારમાં આવેલા ગુરુકૃપા અલંગ હાઉસ પાસે રામદેવ ટ્રાવેલ્સના લક્ઝરી બસમાંથી ગુજરાત આંગડિયા સર્વિસનું કામકાજ કરતા જગદીશભાઈ રાયચંદાસ પટેલ આંગડિયાના હીરાના પાર્સલના પાંચ જુદા જુદા થેલાઓ લઈ પોતાની આંગડિયા પેઢીની ઇકો કારમાં મુકાવતા હતા તે દરમિયાન અન્ય એક ઇકો કારમાં આવેલા પાંચ છ જેટલા ઈસમો ધારિયા તથા રિવોલ્વર વડે રિવોલ્વર સાથે ત્યાં આવ્યા હતા અને ધારિયા વડે આંગળીયા પેઢીની કારમાં તોડફોડ કરી આંગળીયા પેઢીના હીરાના પાર્સલોની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ફિલ્મી ઢબે સવારે બનેલી આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી લૂંટની આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો ચકચારી આ લૂંટને લઈને સુરત પોલીસ દ્વારા સુરત રેન્જના નવસારી તેમજ વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલન સાધ્યું હતું તો બીજી તરફ સુરતની સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓની કારનો પીછો કરતી હતી આ દરમિયાન આરોપીઓ વલસાડ તરફના હાઈવે પરથી મુંબઈ તરફ જનાર હોવાથી વલસાડ જિલ્લા પોલીસને આ બાબતે માહિતી આપી હતી અને વાપી બગવાડા ટોલ પાસેથી વલસાડ જિલ્લા પોલીસ અને સુરત પોલીસે જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા જીતેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ બદ્રીનાથ તિવારીની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા ચાર કરોડ અઠ્ઠાવન લાખ એકતાલીસ હજાર ત્રણસો એંસી રૂપિયાના હીરા તેમજ એક પિસ્ટલ પાંચ રાઉન્ડ દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ ચાર રાઉન્ડ અને એક ઇકો કાર તથા પાંચ મોબાઈલ ફોન કબજે ગઈ કાલે વહેલી સવારે ગુજરાત આંગડિયા સર્વિસ પાસેથી લૂંટ કરીને એક ઇકો કારમાં આરોપીઓ સરથાણા જકાત નાકા પાસેથી નાસી ગયેલ હતા આ બનાવ બાબતે પોલીસને જેમ જાણવા મળ્યું તાત્કાલિક પોલીસ દ્વારા સુરત શહેરમાં નાકાબંધી કરવામાં આવી સમસ્ત ગુજરાતમાં ખાસ કરીને સાઉથ ગુજરાતના સુરત શહેરના નજીકના જે જિલ્લાઓ છે આમાં નાકાબંધી માટે મેસેજ કરવામાં આવ્યા આ નાકાબંધીના પ્રણામ સ્વરૂપ આ ગુનેગારો એમની ઈકો ગાડીમાં તમામ મુદ્દામાલ સાથે વલસાડ ચેક પોસ્ટ પાસેથી પકડાઈ ગયા ગુનેગારો જ્યારે ભાગતા હતા તો એના વર્ણન ગાડીના વર્ણનના આધારે સુરત શહેર પોલીસની ટીમ પણ આ લોકોને ચેઝ કરી રહી હતી સુરત સિટી પોલીસ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી હતી આના આધારે વલસાડ જિલ્લાની એલસીબી પીઆઈ અને એમની ટીમ પણ ત્યાં નાકાબંધી લગાડેલ હતી અને આ લોકો પણ તૈયાર હતા જે ગુનેગારો પકડ ની ધરપકડ કરવામાં આવી છે આ પાંચ ગુનેગારો છે પાંચેમાંથી કોઈ પણ ગુજરાતના નથી મુખ્ય તોમદદાર છે પ્રમોદ ઉર્ફે મ્યા સન ઓફ પ્રભાકર જઠાર આ નાલા સોપારા જિલ્લા ઠાણેનો રહેવાસી છે જે ઇકો ગાડીના ડ્રાઈવર હતા આ મોહમ્મદ સૈયદ સન ઓફ અલાઉદ્દીન ખાન આ મૂળ યુપી બહેરાઈચ જિલ્લાનો રહેવાસી છે અને હાલ વેલ બાજાર કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રમાં રહે છે જે બીજા સાથીદારો હતા આમાંથી રાહુલ ઉત્તમ વાઘમારે આ કાંદીવલી ઈસ્ટ મુંબઈના રહેવાસી છે રાજકુમાર સન ઓફ ગિરધારી આ મૂળ નાગપુર ભંડારાનો રહેવાસી છે અને જિતેન્દ્ર ઉર્ફે ગુડુ સન ઓફ બદ્રીનાથ તિવારી આ જિલ્લા વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે આ લોકોએ જે લૂંટ ચલાવેલી આમાં હીરાના જે પેકેટો હતા ફરિયાદ પ્રમાણે એની કિંમત ચાર કરોડ અઠ્ઠાવન લાખ એકતાલીસ હજાર ત્રણસો ને એંસી રૂપિયા થાય છે આરોપીઓ પાસેથી એક પિસ્ટલ એક દેશી કટ્ટા ઇકો કાર અને અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ ફોન આ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે આરોપીઓમાંથી ચાર જણાના ગુનાઈત રેકોર્ડ અત્યાર સુધી અમને જાણવા મળેલ છે મુખ્ય આરોપી પ્રભાકર પ્રમોદ પ્રભાકર જટ્ટારના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે ત્રણે મહારાષ્ટ્રના છે બીજો આરોપી રાહુલ ઉત્તમ વાઘમારે એના વિરુદ્ધમાં ચાર ગુનાઓ છે આ ચાર ગુનાઓ મુંબઈ અને નાગપુર સિટીના છે રાજકુમાર ગિરધારી એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અને જીતેન્દ્ર કુમાર બદ્રીનાથ તિવારીના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે હમણાં થોડા દિવસ પહેલા આંગળીયા પેઢી જ્વેલર્સ સાથે પોલીસ દ્વારા મિટિંગો યોજવામાં આવી હતી ત્યાં શું શું તકેદારી રાખવાની જરૂર છે આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા મોટા ભાગે આ તકેદારી રાખતા વેપારીઓ શરૂ થયા છે આ બનાવમાં જે જે સમીક્ષાના આધારે નિષ્કર્ષ અમારા સાથે જાણવા મળશે આના આધારે તમામ વેપારીઓની ફરીથી બ્રિફિંગ કરવામાં આવશે અને આ લોકો અમલવારી કરે આ બાબત સુનિશ્ચિત કરવામાં આવશે અત્રે હું ખાસ અભિનંદન અને ધન્યવાદ આપું છું રેન્જ આઈજી સુરત રેન્જ શ્રી ચંદ્રશેખરને એની રેન્જમાં આવેલા જિલ્લાઓ જેમાં તાત્કાલિક અધિકારીઓ નાકાબંધી પ્રમાણે ગોઠવાઈ ગયા એમને અને વલસાડ જિલ્લા પોલીસ અને ત્યાંની એલસીબીને કે જે ગુનાગારોને પકડવામાં સફળતા મળી આમાં બહુ મોટો રોલ આ લોકોનો હતો હવે પછી આ ગુનેગારોના આયોજન કેવી રીતે હતું સાથે સાથે આ લોકોએ આ જ આંગળીયા પેઢીને કેમ ટાર્ગેટ કર્યા આ બધી બાબતો હવે પછી તપાસમાં ખરાઈ કર્યા પછી જાણવા મળશે પણ અમને બહુ સંતોષ છે કે વેપારીઓની મહેનતના જે પૈસા છે એને પરત અપાવવામાં ત્રણ કલાકમાં તમકદારો પકડાઈ ગયા તમામ મુદ્દામાલ સો ટકા રિકવર થઈ ગયા આ પોલીસ માટે બહુ સંતોષની વાત છે અને આના માટે સુરત શહેર પોલીસના જે અધિકારીઓએ મહેનત કરી કામગીરી કરી અને રૂરલ રેન્જના વલસાડના જે અધિકારીઓએ કામગીરી કરી એને સ્પેશિયલ ઇનામ પણ આપવામાં આવશે ધન્યવાદ